नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा। आजे आपणे निबंध 4 जन्माष्टमी लखीशुं। तो जन्माष्टमी निबंध तमारे तमारी निबंध बुकमां लखवानो छे। आपणे आपेल 4 निबंधमांथी कोई पण निबंध परीक्षामां पूछाई शके छे, तो तमारे ए निबंधो पाका करवा। निबंध कई रीते लखवो ए मैं तमने अगाउ पण सूचना आपेली छे के नवो निबंध नवा पाने लखवो, फकरा पाड़वा, फकरा पाड़ती वखते लीटीओ छोड़वी। तो चालो आजे जन्माष्टमी निबंध लखीए। फकरो पाड़ीने रथयात्रा, होळी, दिवाळी, महावीर जयंती, नाताल, मोहरम, बकरी ईद वगैरे आपणा धार्मिक तहेवारो छे। आ बधा तहेवारोमां जन्माष्टमी हिंदुओनो प्रिय तहेवार छे। त्यार पछी फकरो पाड़ीने लीटी छोड़ीने जन्माष्टमीनो तहेवार चोमासानी ऋतુમાં શ્રાવણ માસની વદ આઠમને દિવસે આવે છે। જન્માષ્ટમીની મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો તેની યાદમાં આ તહેવાર ઉજવાય છે। મથુરાનો રાજા કંસ ક્રૂર અને ઘાતકી હતો। તેની બહેન દેવકીના લગ્ન વસુદેવ સાથે થયા હતા। એવી ભવિષ્યવાણી થઈ હતી કે દેવકીનું 8મું સંતાન કંસનો વધ કરશે। આથી કંસે દેવકી અને વસુદેવને જેલમાં પૂર્યા હતા। જેલમાં જ શ્રી કૃષ્ણનો દેવકીના 8મા સંતાન તરીકે જન્મ થયો। ભગવાન સ્વરૂપે જન્મેલ શ્રી કૃષ્ણના પ્રતાપે જેલના દરવાજા ખુલી ગયા। વસુદેવ શ્રી કૃષ્ણને ગોકુળમાં નંદરાજાને ઘેર મૂકી આવ્યા, તેથી આ તહેવાર ગોકુળાષ્ટમી તરીકે પણ ઓળખાય છે। ત્યાર પછીનો ફકરો લીટી છોડીને ફકરો પાડવો। જન્માષ્ટમીનો તહેવાર ખૂબ આનંદ અને ઉત્સાહથી સમગ્ર ભારતમાં ઉજવાય છે। આ દિવસે કૃષ્ણ મંદિરોને શણગારવામાં આવે છે। દ્વારકા, વૃંદાવન, મથુરા, ડાકોરના કૃષ્ણ મંદિરોમાં સવિશેષ આ તહેવાર ઉજવાય છે। આ તહેવારના દિવસે સ્ત્રીઓ ગીતો ગાય છે। કેટલાક વિસ્તારોમાં તો આ દિવસે જુગાર રમાય છે। આ યોગ્ય ન કહેવાય। ગામડા તથા શહેરોમાં આ દિવસે મેળા પણ ભરાય છે। લોકો મેળાની મજા માણે છે। ત્યાર પછી ફકરો પાડીને લીટી છોડીને જન્માષ્ટમીની મધ્યરાત્રિએ 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે। મંદિરોમાં ભજન કીર્તન થાય છે। કૃષ્ણ જન્મ થતાં જ લોકો મંદિરમાં ભક્તિભાવથી નાચી ઉઠે છે અને ગાય છે। નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી। પછી પંજરીનો પ્રસાદ વહેંચાય છે। જન્માષ્ટમીના બીજા દિવસે મંદિરમાં શ્રી કૃષ્ણની મૂર્તિને પાણામાં ઝૂલાવાય છે। સૌ લોકો બાળકૃષ્ણના દર્શને મંદિરોમાં ઉમટી પડે છે। આ તહેવાર અસત્ય પર સત્યનો, અધર્મ પર ધર્મના વિજયનો સંદેશ આપે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ અહીંયા પૂર્ણ થાય છે। આ નિબંધ તમારે તમારી નિબંધ બુકમાં લખવાનો રહેશે અને અત્યાર સુધીમાં લખાવેલા 4 નિબંધ પાકા કરવા, એમાંથી કોઈ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે। આજે આટલું જ, ફરી મળીશું, આવજો।